વિદેશ મંત્રી એસ જયશંકર વડોદરા એરપોર્ટ પહોંચ્યા છે, જેને લઈને વિગતો સામે આવી રહી છે. તો વિદેશ મંત્રી એસ જયશંકર વડોદરા એરપોર્ટ પહોંચી ચૂક્યા છે. એરપોર્ટ પર સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા તેમનું સ્વાગત કરાયું છે. તો વડોદરાથી કેવડિયા જવા માટે એસ જયશંકર રવાના પણ થયા છે. નર્મદા જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોનું તેઓ ખાતમુહૂર્ત કરશે. બે દિવસ નર્મદામાં વિવિધ કાર્યક્રમમાં જે વિદેશ મંત્રી છે તે હાજરી આપશે. ગુજરાતથી રાજ્યસભા સાંસદ છે એસ જયશંકર. હાલ તેઓ વડોદરાના એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે અને ત્યાં એરપોર્ટ પર તેમનું સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા સ્વાગત કરાયું છે. ત્યારે વડોદરાથી તેઓ કેવડિયા જવા માટે પણ રવાના થઈ ગયા છે. નર્મદા જિલ્લામાં તેઓ વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. તો બે દિવસ નર્મદામાં વિવિધ કાર્યક્રમોમાં વિદેશ મંત્રી એસ જયશંકર હાજરી આપશે. તો આજ મુદ્દે અમારી સાથે સહયોગી નિલેશ બ્રહ્મર જોડાઈ ગયા છે. તો જી નિલેશ, જેવી રીતે વડોદરાના એરપોર્ટ પર હાલ અત્યારે તો વિદેશ મંત્રી એસ જયશંકર પહોંચી ગયા છે, શું કહેશો? જી હિનલ, ગુજરાત થી રાજ્યસભાના સાંસદ અને ભારત સરકારના વિદેશ મંત્રી એસ જયશંકર હાલ વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા અને એરપોર્ટ પર વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતના સાંસદ અને વિદેશ મંત્રી એસ જયશંકર કેવડિયા જવા રવાના થયા છે. નર્મદા જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરશે. બે દિવસ નર્મદામાં રોકાણ કરી અને વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી. જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો હાલ તો અત્યારે વડોદરાના એરપોર્ટ ખાતે વિદેશ મંત્રી એસ જયશંકર પહોંચી ચૂક્યા છે અને ત્યાંથી તેઓ કેવડિયા જવા માટે રવાના થયા છે. બે દિવસ તે નર્મદામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. તો જેવી રીતે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, અત્યારે એરપોર્ટ પર સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તેઓ વડોદરાથી કેવડિયા જવા રવાના થયા છે.